પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પાર્ટી શહેર તેમજ તાલુકા મંડળ દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. પ્રાંતિજ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર અને તાલુકા મંડળ દ્વારા નવા વર્ષને લઈને પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ શ્રી દશામાના હોલ ખાતે સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી, પ્રાંતિજ તાલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પ્રમુખ જેડી પટેલ, પૂર્વ મંત્રી વીડી ઝાલા, નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ સહિત ભાજપ શહેર તાલુકા હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ તેમજ શુભકામનાઓ પાઠવી હતી. ત્યારે પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા ઉપસ્થિત સર્વે ભાજપ કાર્યકરો આગેવાનોને નવા વર્ષની શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી. તો પ્રાંતિજ શહેર સહિત તાલુકાના પ્રમુખ મંત્રી સહિતના મંડળની રચના કરવામાં આવી હતી, જેમાં શહેર પ્રમુખ તરીકે નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ તથા મહામંત્રી તરીકે ગિરીશભાઈ પટેલ અને નિકુલ રામી તથા તાલુકા પ્રમુખ તરીકે બળવંતભાઈ પટેલ, મંત્રી તરીકે લલિતભાઈ પટેલ, અર્જુનસિંહ મકવાણાની નિમણૂક સર્વાનુમતે કરવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે શહેર તાલુકા ભાજપ આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આજે સવારે તલોદ શહેર અને તાલુકાની સંરચનાનો કાર્યક્રમ હતો, એટલે નવા મંડળના પ્રમુખ અને મહામંત્રીની નિમણૂક કરવાની. આજે અત્યારે પ્રાંતિજની અંદર મંડળના એટલે શહેર અને તાલુકા બંનેની નિમણૂક સર્વાનુમતે બધા કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક જિલ્લાના અધ્યક્ષશ્રીની આગેવાનીની અંદર એક નવા જોમ સાથે કાર્યકર્તાઓ જે નવી જવાબદાર જેમને જેમને મળી છે એ બધા કાર્યકર્તાઓને અભિનંદન આપ્યા. હું જિલ્લાની ટીમને અભિનંદન આપીશ કે એમણે આ પ્રમાણે એક સર્વાનુમતે નિર્ણય કરવા માટેની ભારતીય જનતા પાર્ટીની પરંપરાને આગળ વધારી છે. પુનઃ જિલ્લાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન, નવી જવાબદારી જેમને મળી છે તે કાર્યકર્તાઓને પણ અભિનંદન. અને સામે ચાલીને ગત વખતે જે ટીમમાં હતા એ આગેવાનો એમ કે હવે નવા કોઈ કાર્યકર્તાને કામ સોંપવું, આપણે ખૂબ સારી ઉજળી પરંપરા સાબરકાંઠા જિલ્લાએ બતાવી છે. અત્યારે ભારતીય જનતા પાર્ટી પ્રાંતિ તાલુકામાં મને પ્રમુખ તરીકેની વરણી કરી છે એ બદલ હું પ્રાંતિ તાલુકાના કાર્યક્રમ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય. સંજય રાવલ, કેટીવી ન્યૂઝ, પ્રાંતિજ.